જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યુમાં 2 કલાકની છૂટ તથા સાર્વજનિક ગણેશોત્સવની છૂટ મળતા નવરાત્રિના ગરબા આયોજનો થવા અંગે આશાઓ જાગી છે. જામનગરમાં પણ ખેલૈયાઓને આ વર્ષે ગરબે ઘૂમવાના ઓરતા જાગ્યા છે. ત્યારે આ વર્ષે ગરબા આયોજનો થશે કે નહીં તે સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. જામનગરમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબના અર્વાચીન ગરબાની આગવી લોકપ્રિયતા છે, પરંતુ આ વર્ષે સુમેર ક્લબમાં ગરબાનું આયોજન અશક્ય હોવાનું ક્લબના પ્રમુખ રાજુભાઈ શેઠે જણાવ્યું છે. એ જ રીતે જામનગરના પ્રસિદ્ધ ઉત્સવ નવલી નવરાત્રી ગ્રુપના આયોજક આનંદભાઈ માડમે પણ આ વર્ષે નવરાત્રીના ગરબાનું ભવ્ય આયોજન શક્ય ન હોવાનું જણાવ્યું છે. તેમણે 1 અથવા 2 દિવસ મર્યાદિત ખેલૈયાઓ તથા આમંત્રિતો માટે ગરબાના આયોજનનો વિચાર રજૂ કર્યો હતો. બીજી તરફ રંગતાલી ગ્રુપ દ્વારા યોજાતી સહ્ય નવરાત્રીના સંચાલક સંજયભાઈ જાનીએ આ મુદ્દે સરકારની ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી હોવાનું જણાવ્યું છે. જો ગાઈડલાઈન મુજબ છૂટછાટો અનુસાર ગરબાનું આયોજન શક્ય હશે તો નવરાત્રીના 9 દિવસ સહ્ય નવરાત્રીના ગરબા યોજાશે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. એક્સપાયરી ડેટ વીતી જાય પછી દવાઓ નકામી બની જાય છે. જામનગરમાં જામ્યુકોના પરિસરમાં જૂની શિક્ષણ સમિતિની કચેરી પાસે એક ગોડાઉનમાંથી લાખોની કિંમતની એક્સપાયરી ડેટ વીતી ગયેલી દવાઓનો જથ્થો મળતા ખળભળાટ થયો છે. સામાન્ય રોગોની આ દવાઓનો જથ્થો લોકો સુધી પહોંચાડવાને બદલે સંગ્રહ કરી રાખવામાં આવતા એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવા છતાં આ દવાઓ ધૂળ ખાતી રહી ગઈ છે. આ ઘટનાને તંત્રની બેદરકારી ગણવી કે દવાઓની હત્યા ગણવી? કારણ કે એક્સપાયરી ડેટ પછી દવા મૃત્યુ પામે છે. જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર આ દવા ન પહોંચાડી દવાની સંગ્રહખોરી પાછળનું કારણ શું વગેરે મુદ્દાઓ સહિત આ પ્રકરણમાં તટસ્થ તપાસ થવી જરૂરી છે.